गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनों धोरण छ यूनिट नंबर चार भाग छ। आगलना पांच भाग में आपणे क्या सुधी तो के 78 सुधीना क्वेश्चनों कम्प्लीट कर लीधा छे। तो आज आप 79 थी क्वेश्चन नंबर 79 थी स्टार्ट करवा जाई रहा छे। सौ प्रथम तो आगल कई पण बाकी हो तो सौ प्रथम क्लियर करो, त्यार बाद अहीं आपणे आगळ वधीए, ये कम्प्लीट कर दिए छे, बराबर छे। तो अहीं जोईए तो अहीं आपने एक चतुष्कोण आपेलू छे। आगलना वीडियो में आपणे चतुष्कोण विशे सारो एवो भणी गया छे, राइट। तो अहीं आपने बाजुओ, खूणाओ, पास पासेना खूणा, पास पासेनी बाजु वगैरे विषेनी नोंध आपी छे, बराबर छे। तो ते विषे आपणे आगळ भणीए, जोईए जरा। तो अहीं पेलू छे बाजुओ, तो बाजुओ अहीं जोवी होय तो कई कई छे, तो रेखाखंड पी क्यू, क्यू आर, आर एच अने एस पी, आ चार बाजु आपेली छे, ओके। तो आ बाजुओ थई गई। पछी बीजू शुं आप पूछ्यु छे, तो खूणाओ, तो खूणाओ कया कया छे, तो खूणो पी, खूणो क्यू, खूणो आर, खूणो एस, बराबर छे। ત્યારબાદ ત્રીજું શું પૂછેલું છે, પાસ પાસેની બાજુ, તો પાસ પાસેની બાજુ કઈ થાય, આની પાસે આ થાય અને આની પાસે આ થાય, રાઈટ। તો અથવા તો આ બે પાસ પાસેની લખવી તો એ ચાલે, તો લખો પી ક્યુ અને ક્યુ આર, પછી બીજી જોડ લખવી હોય તો આર એસ અને પી એસ, બરાબર છે। આ બે પાસ પાસે ને આ બે પાસ પાસે, ચોથું પાસ પાસેના ખૂણા, પાસ પાસેના ખૂણા લખવા હોય તો લખી શકાય ખૂણો પી અને ખૂણો ક્યુ, પછી ખૂણો આર અને ખૂણો એસ, ઓકે। ત્યારબાદ પાંચમું શું છે, વિરુદ્ધ બાજુઓની જોડ, તો વિરુદ્ધ બાજુની જોડ શું થાય, તો કે પી ક્યુ તથા એસ આર આની વિરુદ્ધમાં છે, એ જ રીતે ક્યુ આર અને પી એસ આ બંને જોડ થાય, ઓકે। ત્યારબાદ છઠ્ઠું, વિરુદ્ધ ખૂણાઓ ની જોડ, વિરુદ્ધ ખૂણાઓની જોડ, તો પી અને આર અને ક્યુ અને એસ, આ થઈ ગયું, ખ્યાલ આવ્યો। ત્યારબાદ વિકર્ણ, વિકર્ણ જોવાય તો સાતમું વિકર્ણો કયા કયા છે, તો પી આર, રેખાખંડ પી આર તથા રેખાખંડ ક્યુ એસ, ઓકે, કમ્પ્લીટ થઈ ગયું ક્વેશ્ચન નંબર 80। હવે વર્તુળ સંબંધિત ક્વેશ્ચનો જોવાના, અત્યાર સુધી ત્રિકોણ, ચતુષ્કોણ વગેરેની ચર્ચા કરી, હવે આપણે વર્તુળ સંબંધિત ક્વેશ્ચનો જોઈએ। તો વ્યાખ્યા લખો, વર્તુળ, વર્તુળ એ કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે। તો વર્તુળ શું છે, તો કે એક ચોક્કસ અહીં બિંદુ છે, એનાથી સરખા અંતરે આવેલા બિંદુઓનો ગણ, બરાબર। વર્તુળ પરના બિંદુઓ અને કેન્દ્ર વચ્ચેનું અંતર દરેક બિંદુ માટે સમાન હોય છે, સાચું કે ખોટું, તો કે સાચું। વર્તુળ પરના બિંદુઓ, આ બધા બિંદુઓ છે, તો કેન્દ્રથી અંતર બધાનું સમાન હોય છે, બરાબર છે। વર્તુળનો વ્યાસ એ વર્તુળની ખાલી જગ્યા મોટામાં મોટી, મોટામાં મોટી જીવા છે, તો વર્તુળ આ એનો કેન્દ્રમાંથી પસાર થતી વ્યાસ, આ અને કહેવાય વ્યાસ, અને એ મોટામાં મોટી જીવા પણ છે। જીવા કોને કહેવાય, તો કે કોઈ પણ બે બિંદુઓને જોઈન્ટ કરવામાં આવે, અંદરથી જે રેખાખંડ દોરવામાં આવે તો એને જીવા કહેવાય। એક રેખાખંડ અહીંયા કેન્દ્રમાંથી પણ પસાર થાય જેને વ્યાસ કહેવાય, તો એ મોટામાં મોટી જીવા છે, એ શું કહેવાય, તો કે વ્યાસ। ક્વેશ્ચન નંબર 83, વર્તુળનો વ્યાસ તેના ત્રિજ્યા કરતા બે ગણો હોય છે, તો આ ત્રિજ્યા અને આખો શું કહેવાય વ્યાસ, તો વ્યાસ કેટલો હોય,
બે ગણો, તો ઓપ્શન એ. ચાપ એ ખાલી જગ્યાનો ભાગ છે. ચાપ એ ક્યાંનો ભાગ છે? કે વર્તુળનો ભાગ છે. ઓપ્શન સી. વ્યાખ્યા આપો વૃતાંશ. તો વૃતાંશ શું છે? તો વૃતાંશ એ વર્તુળના અંદર જો વર્તુળ ડ્રો કરવામાં આવે તો આ પ્રદેશ જે રોકવામાં આવે છે તેને શું કહેવાય? વૃતાંશ. તો વર્તુળના ભાગનો પ્રદેશ કે જેની બાજુ ચાપ હોય, એક ચાપ હોય અને બે ત્રિજ્યા, આ ત્રિજ્યા છે. તો આમ બે ત્રિજ્યા અને એક ચાપથી જે બનતો ભાગ છે એને શું કહેવાય? વૃતાંશ કહે છે. ત્યારબાદ વૃત્તખંડ. તો આ રીતના જો આ વર્તુળ દોરવામાં આવે અને અહીંયા શું દોરવામાં આવી છે? આ તો કે જીવા. તો જીવા દ્વારા જે ભાગ રોકવામાં આવે છે એને વૃત્તખંડ કહેવાય છે. તો કોઈ ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. તો આટલો ભાગ શું છે? તો કે વૃત્તખંડ. ઓકે. ત્યારબાદ વર્તુળની લંબાઈ એ તેના ખાલી જગ્યા છે. તો વર્તુળની લંબાઈ એ તેની શું છે? ત્રિજ્યા છે. શું છે? ઓકે. વર્તુળની આખી લંબાઈ એ શું થાય? એનો વ્યાસ થાય. શું થાય? વ્યાસ. અને ફક્ત આટલીથી આટલું તો એની શું થાય? ત્રિજ્યા. ઓકે. તો આ અહીંયા આવશે વ્યાસ. વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે. બિલકુલ સાચું. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરમાં હોય છે. બિલકુલ સાચું. વર્તુળનું કેન્દ્ર હંમેશા ક્યાં હોય? એના વચ્ચે, એટલે કેન્દ્રમાં જ હોય છે. ત્યારબાદ વર્તુળનો વ્યાસ એ વર્તુળને ખાલી જગ્યા સરખા ભાગમાં વહેંચે છે. તો વર્તુળનો વ્યાસ એ વર્તુળને સરખા બે ભાગોમાં વહેંચે છે. આ વર્તુળનો વ્યાસ, આ એક ભાગ, આ બે ભાગ, બે ભાગમાં વહેંચે છે. ઓપ્શન ડી. ઓકે. તો ત્યાર બધા અહીંયા કમ્પ્લીટ થાય છે ક્વેશ્ચન ક્યાંથી? 79 થી 19 સુધી. ઓકે. 79 થી 19 સુધીનું કમ્પ્લીટ, 90 સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. તો આ થઈ ગયું. ત્યારબાદ અહીંયા તમારે ક્વેશ્ચન જે કાંઈ જે પુસ્તકના આને રિલેટેડ છે તે તમારે પ્રેક્ટિસ માટેના કરવાના છે. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.